હેલો મિત્રો, સ્વાગત છે આપનું મારા ક્વિક જીકે ચેનલમાં. આજે આપણે ભારતના બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, એકથી ચાર ટોપિકના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર પ્રશ્નો અમે અપલોડ કરી દીધા છે. તો આજે આપણે મિત્રો ટોપિક 5 છે ભારતની બંધારણ સભા, એના દ્વારા એનામાં પૂછાયેલા આ ટોપિકની અંદર પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચલો મિત્રો શરૂ કરીએ છીએ ભારતની બંધારણ સભા. ઈસવીસન 1922માં ભારતીય બંધારણ ભારતીયની ઈચ્છા અનુસાર હોવું જોઈએ, આ વાક્ય કોણે પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર કર્યો છે? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ પણ ગયેલો છે એક્ઝામમાં, કે મહાત્મા ગાંધી દ્વારા. 1922માં ભારતનું બંધારણ છે ભારતીયોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ, આવું કોણે કહ્યું હતું? કથન મિત્રો મહાત્મા ગાંધી દ્વારા. ભારતના બંધારણને બ્લ્યુ પ્રિન્ટ કહેવામાં આવે છે, કોને? તો યાદ રાખજો, નહેરુ રિપોર્ટને ભારતના બંધારણની બ્લ્યુ પ્રિન્ટ કહેવામાં આવે છે. ઈસવીસન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતના બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી? તો કે મોતીલાલ નહેરુએ. બંધારણ સભાનો વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન પૂછાય મિત્રો, તો યાદ રાખજો એમએન રોય, માનવેન્દ્રનાથ રોય. અને ક્યારે એનું થયું હતું? 1934માં મિત્રો, આ ખાસ યાદ રહો, 1934માં સૌપ્રથમ બંધારણ સભાના રચનાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ કારોબારીએ સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગ ક્યારે કરી? તો મિત્રો ખાસ યાદ રાખજો, એમ એન રોયે કરી 1934માં. બાહ્ય સત્તાનું કોઈપણ બંધારણ માન્ય રખાશે નહીં, એવો પ્રસ્તાવ કોણે કર્યો હતો? એવો પ્રસ્તાવ 1934માં લખનૌ અધિવેશનમાં થયો હતો. પ્રશ્ન 7, બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો મિત્રો યાદ રાખજો, બ્રિટનની સરકાર દ્વારા 1940ના ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો. પણ બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલી બંધારણ સભાની માંગ સ્વીકારી ક્યારે? તો કે 1942 અંતર્ગત ક્રિપ્સ મિશન દ્વારા સ્વીકારવામાં આવી. 1895માં કોના દ્વારા સૌપ્રથમ બંધારણ સભા રચનાની માંગ કરવામાં આવી? તો મિત્રો આ ખાસ યાદ રાખજો, સૌપ્રથમ 1895માં બાળ ગંગાધર તિલક દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની રચનાની માંગ કરવામાં આવી. કેબિનેટ મિશન યોજના અંતર્ગત રચાયેલી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી કેટલા સભ્યો સમાવવામાં આવ્યા હતા? તો કે 292. 1938માં વયસ્ક મતાધિકારને આધારે બંધારણ સભાની રચનાની માંગ રજૂ કરી, તો કોણે કરી હતી? મિત્રો યાદ રાખજો, જવાહરલાલ નહેરુ. કેબિનેટ મિશન યોજનાને આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ સભ્યો કેટલા હતા? 389. એમાંથી દેશી રજવાડાઓમાંથી કુલ કેટલા સભ્યો સમાવવામાં આવ્યા? તો યાદ રાખજો, 93 છે દેશી રજવાડા માટે. અને કુલ સભ્યો પૂછાય તો કેટલા હતા મિત્રો? કુલ સભ્યો પૂછાય તો કે 389. તો ખાસ યાદ રાખજો, દેશી રજવાડાના કુલ કેટલા સભ્યો? તો કે 93. બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંત અને કમિશનર પ્રાંતના કુલ 296 સભ્યોમાંથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના કેટલા હતા? કોંગ્રેસના 208 હતા અને મુસ્લિમ લીગના 73 હતા. પ્રશ્ન 16, વિભાજન પછી બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા કેટલી હતી? વિભાજન પછી મુસ્લિમોની સંખ્યા થઈ 31. બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો? તો કે સંયુક્ત પ્રાંત હતો, જેમાં 55 સભ્યો હતા. વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જાતિની સંખ્યા કેટલી થઈ? તો કે 30. બંધારણ સભામાં સૌથી વધુ દેશી રજવાડું ક્યાંનું હતું? તો કે મૈસૂરનું હતું, જેમાંથી 7 સભ્ય સંખ્યા લેવામાં આવી હતી. પ્રશ્ન 20, વિભાજન પછી અનુસૂચિત જનજાતિની સભ્ય સંખ્યા? તો મિત્રો ખાસ યાદ રાખજો, અનુસૂચિત જનજાતિની સભ્ય સંખ્યા હતી 5. શીખોની સંખ્યા હતી 5, ઈસાઈઓની સંખ્યા હતી 7. દેશી રજવાડામાં મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે વિભાજન પછી બંધારણ સભામાં દેશી રજવાડાના કેટલા સભ્યો હતા? તો કે 70. વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોના સભ્યો હતા 229. કેબિનેટ યોજનાના મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો? તો મિત્રો યાદ રાખજો, 1,00,000 એક સીટ રખાય હતી. તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પણ પૂછાય પણ ગયેલો છે મિત્રો ક્લાસ 3ની એક્ઝામમાં, કે બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનું પ્રતિનિધિ કરતો? તો કે 1,00,000 એક સીટ આપવામાં આવી
હતી. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષ રૂપથી કોણે ચૂંટ્યા? તો કે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે બંધારણ સભામાં કયા પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા? ભીમરાવ આંબેડકર છે પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈ આવ્યા હતા. બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિઓએ ભાગ ન લીધો હતો? તો મિત્રો યાદ રાખજો કે હૈદરાબાદના રજવાડાના પ્રતિનિધિઓએ ભાગ લીધો ન હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બંધારણ સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ? તો કે 1946માં બંધારણ સભાની ચૂંટણી છે એ સમાપ્ત થઈ. બંધારણ સભાની ચૂંટણી કયા મતાધિકારને આધારે થઈ હતી? તો કે સામુદાયિક મતાધિકારને આધારે થઈ હતી. ભારતનું બંધારણ છે એ કોના દ્વારા રચવામાં આવ્યું? તો કે બંધારણની સભા દ્વારા. તો મિત્રો અહીં ટોપિક 5ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે ચર્ચા કરી લીધી છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, જેમાં આપણે ટોપિક 6 વિશે ચર્ચા કરીશું. તો જો મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ સો મચ.